भारतीय नौसेना द्वारा केंद्र शासित प्रदेश दीव ने ऐतिहासिक भेंट अर्पण कराई। INS खुकरी ए पाकिस्तानी सबमरीन ना हुमला दीव नजीक जल समाधि लीधी। संघ प्रदेश दादरा नगर हवेली दमण दीव और लक्षद्वीप प्रशासक प्रफुल्लभाई पटेल अथाक प्रयत्नों अने केंद्र सरकार रक्षा विभाग सहकार थी केन्द्र शासित प्रदेश दीव ने भारतीय नौसेना द्वारा खूबज ऐतिहासिक भेंट अर्पण कर वर्ष 1971 में भारत पाकिस्तान वच्चे थयेल युद्ध में मुंबई थी दीव तरफ आवी रहेल भारतीय सेनाना INS खुकरी युद्ध जहाजे पाकिस्तानी सबमरीनना हुमला में दीवना दरिया किनारे 40 नॉटिकल माइल नी दूरी पर जर समाधि लीधी थी, जेनी कायमी याद दीव में जरवाई रहे ते माटे युद्ध जहाज खुकरी ने प्रतिकृति दीवना दरिया में राखवामां आवशे। अने आ युद्ध जहाज की दुर्घटना में शहीद वीर कैप्टन મહેન્દ્રનાથ મુલ્લા સહિત 18 અધિકારીઓ અને 170 સૈનિક યોદ્ધાઓને લોકો જાણી અને આ ગૌરવવંતા ઇતિહાસને ફરી એક વખત નજર સમક્ષ અનુભવી શકે અને એ વીરોની બહાદુરીની કલ્પના કરે, અનુભવે અને દેશભક્તિના એક ઉત્તમ ઉદાહરણને ભારતના ખૂણે ખૂણેથી આવતા પર્યટકો જીવનમાં ઉતારી શકે તે માટે મેમોરિયલનું પ્રશાસન દ્વારા દીવની પ્રજા અને દેશ વિદેશના પર્યટકોને લોકાર્પણ કરવામાં આવશે। દીવની પ્રજા માટે ખૂબ જ ખુશીની વાત છે કે INS કુકરી મેમોરિયલ વિશાખાપટ્ટનમથી અન્ય બોટના સહારે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે લાવવામાં આવેલ છે। આ યુદ્ધ જહાજનું દીવના બંદરે આગમન થતાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહેલ છે, જેનું આગામી 26 જાન્યુઆરી 2022 રોજ પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલના કુશળ માર્ગદર્શનમાં લોકાર્પણ કરવામાં આવનાર છે। આજે દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલુની રાય દ્વારા દીવ બંદર ચોક જેટી પાસે લંગારેલ યુદ્ધ જહાજના લોકાર્પણ કાર્યક્રમની યોજનાને લઈ સ્થળ પરની મુલાકાત લેવામાં આવી હતી અને મીડિયાના માધ્યમથી પ્રજા સમક્ષ દીવના આ ઐતિહાસિક ક્ષણ પ્રત્યે ખુશી વ્યક્ત કરી હતી। ઉલ્લેખનીય છે કે વર્ષ 1971 પાકિસ્તાન સાથે થયેલ યુદ્ધમાં ભારતીય સેનામાં યુદ્ધ જહાજ તરીકે કામ કરતા 2 INS કુકરી મુંબઈ અને વિશાખાપટ્ટનમથી દીવ તરફ લડાઈમાં સામેલ થવા માટે આવી રહ્યા હતા, જે પૈકીના મુંબઈથી દીવ આવી રહેલા કુકરી યુદ્ધ જહાજે પાકિસ્તાની સબમરીનના ષડયંત્રને કારણે દરિયામાં જળ સમાધિ લીધી હતી અને તેમાં મોજુદ વીર કેપ્ટન મહેન્દ્રનાથ મુલ્લા સહિત 18 અધિકારીઓ અને 170 સૈનિકોએ શહીદી વહોરી હતી, જેઓના માનમાં દીવમાં આજે પણ INS કુકરી મેમોરિયલ અસ્તિત્વમાં છે। દીવમાં ઐતિહાસિક મેમોરિયલ આગામી 26 જાન્યુઆરીએ શરૂ થશે। આવનારા દિવસોમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની મુલાકાતે આવતા પ્રવાસીઓ યુદ્ધ જહાજ કુકરીની બાહુશી અને નિડરતાભરી કહાનીની સાથે વીર કેપ્ટન મહેન્દ્રનાથ મુલ્લા સહિત 18 અધિકારીઓ અને 170 સૈનિક વીર જવાનોને ફરી એક વખત નજર સમક્ષ ઉતારી શકે તે માટે આ મેમોરિયલ આગામી 26 જાન્યુઆરી 2022 સંઘ પ્રદેશ પ્રશાસન દ્વારા ખુલ્લો મૂકવામાં આવશે। INS કુકરી મેમોરિયલ દીવ મેં એક બહુ હી મહત્વપૂર્ણ ભૂમિકા રખતા હૈ ઓર આજ દીવ કો એક ઓર નહી સૌગાત મિલી હૈ જિસમે સેમ ક્લાસ કા ફ્રિગેટ ક્લાસ કા ડી કમિશન વેસલ નેવી કી તરફ સે દીવ પ્રશાસન કો દિયા જા રહા હૈ ઓર યે હમારે માનનીય પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલ જી કે બહુ પ્રયાસો કે પૂર્ણ સ્વરૂપ હો પાયા હૈ कि आज ये वेसल यहाँ पे पहुँचा है और इसको दीव प्रशासन को देने की प्रक्रिया 26 जनवरी को की जाएगी रिपब्लिक डे में आज़ादी के अमृत महोत्सव के इवेंट के अंतर्गत। तो अभी सारी उसकी प्लानिंग की जा रही है कि इसको वेसल को डिस्प्ले पे रखा जाएगा और ये हम आशा रखेंगे कि लोगों के लिए भी इसमें सारी सुविधाएं करी जाएंगी कि लोग भी इसको अंदर से वॉरशिप को देख पाएँ। ये एक लोगों के लिए भी एक बहुत अनुभव अच्छा अनुभव रहेगा और दीव के लिए भी एक बहुत ही आइकॉनिक चीज़ है ये कि यहाँ पे डीकमिशन वेसल लोगों के लिए यहाँ पे रखा गया।